તો મિત્રો આજે આપણે અભ્યાસ કરીશું રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર તો રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવાય રાસાયણિક પ્રક્રિયાના કેટલા પ્રકાર છે આપણે રાસાયણિક પ્રક્રિયાનો આગળ અભ્યાસ કર્યો આજે આપણે એના પ્રકાર સમજીશું તો રાસાયણિક પ્રક્રિયાના આપણે પ્રકાર 5 આપેલા છે બરાબર સંયોગીકરણ પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા દ્રિવિસ્થાપન પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા આ ઉપરાંત બે એના બીજા ભાગ છે ક્ષારણ અને ખોરાક બરાબર તો આજે આપણે નો વિગતવાર અભ્યાસ કરીશું કે ભાઈ આ બધી રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થાય છે રાસાયણિક પ્રક્રિયાનો ઉપયોગ ક્યાં થાય છે આ ઉપરાંત રાસાયણિક પ્રક્રિયા ફાયદાકારક છે કે નુકસાનકારક છે બરાબર તે આપણે આજે નો અભ્યાસ કરીએ તો મિત્રો પહેલી પ્રક્રિયા છે સંયોગીકરણ પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય તો જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો કે એના કરતા વધારે પ્રક્રિયકો ભેગા થતા હોય બરાબર એટલે કેવાનો મતલબ એક થી વધારે પ્રક્રિયકો ભેગા થાય બરાબર એક જ નિપજ આપતા હોય તો કેવી રાસાયણિક પ્રક્રિયાને જે પ્રક્રિયા કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય છે ઇન શોર્ટ બે પ્રક્રિયકો ભેગા અથવા તો તેના કરતા વધારે બરાબર પ્રક્રિયકો ભેગા થાય અને આપણને એક જ નિપજ આપતા હોય કેટલી નિપજ આપતા હોય એક જ નિપજ તો આવી રાસાયણિક પ્રક્રિયા છે જેને કેવી પ્રક્રિયા કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે બરાબર છે તો જોઈએ આપણે જે રાસાયણિક પ્રક્રિયામાં એક થી વધુ પ્રક્રિયકો ભેગા થાય એક થી વધુ પ્રક્રિયકો ભેગા થાય એક જ નિપજ આપે અહીંયા જુઓ તમે નિપજનું પ્રમાણ મારી પાસે બે પ્રક્રિયકો છે ઈ પ્રક્રિયકોનું નામ મેં આપ્યું છે x અને બીજાનું નામ છે y બરાબર છે આ બંને પ્રક્રિયકો એવા છે કે બંનેના ગુણધર્મ જુદા જુદા છે દાખલા તરીકે આપણે એને ધારી લઈએ કે સોડિયમ અને ક્લોરિન બરાબર છે તો સોડિયમ છે તેનો સ્વભાવ વિસ્ફોટક છે તે હવા સાથે કે પાણી સાથે વિસ્ફોટક પ્રક્રિયા આપે બરાબર છે અને આ છે દાખલા તરીકે ક્લોરિન તો ક્લોરિન છે તીવ્ર વાસ ધરાવે છે બરાબર છે તો આ બંને દાખલા તરીકે સોડિયમ અને ક્લોરિન બંનેને ભેગા કરવામાં આવે બરાબર ને એમાંથી એક નિપજ NaCl બને છે સોડિયમ ક્લોરાઇડ બરાબર તો સોડિયમ ક્લોરાઇડ જે નિપજ મળે છે તેનો ગુણધર્મ તદ્દન જુદો છે એમાં સોડિયમનો કોઈ પણ સ્વભાવ આવતો નથી અને ક્લોરિનનો પણ કોઈ સ્વભાવ આવતો નથી મીઠાનો ગુણધર્મ આ બંને કરતા કેવો છે અલગ છે તો આવી રાસાયણિક જે પ્રક્રિયા છે તેને સંયોગીકરણ સંયોગીકરણ એટલે કે સંયોગ થવો ભેગું બરાબર છે તો એક થી વધુ પ્રક્રિયકો ડાબી બાજુ તીરની ડાબી બાજુ રહેલા હોય તેને પ્રક્રિયકો કહેવાય જે આપણે આગળના વિડિયોમાં જોયું બરાબર ને તીરની જમણી બાજુ જે છે એને આપણે નિપજો કીધી છે તો અહીંયા પ્રક્રિયકો તમે જોશો તો એક કરતા કેવા છે વધારે પ્રક્રિયકો છે બરાબર બે પ્રક્રિયકો છે બંને ભેગા થઈને એક જ નિપજ આપે છે તો આવી રાસાયણિક પ્રક્રિયા છે તેને કેવી પ્રક્રિયા કહેવાય છે સંયોગીકરણ બીજું ઉદાહરણ જોઈએ આપણે મેગ્નેશિયમની પટ્ટી તો મેગ્નેશિયમની પટ્ટીને મિત્રો હવાની હાજરીમાં જ્યારે આપણે સળગાવીએ ત્યારે પટ્ટીની ઉપર ઓક્સાઇડનું પડ લાગી ગયું હોય એટલે એને આપણે ચીપિયા પડે અથવા ધારદાર વસ્તુથી આપણે તેને ઘસીને ચોખ્ખી બનાવવી પડે છે જેને કારણે તે ઝડપથી સળગી શકે હવે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં જ્યારે ગરમ કરવામાં આવે છે બરાબર છે ત્યારે ગરમ કરવા માટે અમે ડેલ્ટાની નિશાની મૂકેલી તીરની ઉપર હંમેશા તાપમાન ઉદ્દીપક બરાબર ને અને દબાણ આ ત્રણ વસ્તુઓ તીરની ઉપર અથવા તો તીરની નીચે લખવામાં આવે બરાબર છે જો મેં અહીંયા તાપમાન છે તો તાપમાન મને ચોક્કસ તાપમાન ખ્યાલ નથી બરાબર છે આ ઉપરાંત જ્યારે પણ તાપમાન અનિશ્ચિત પ્રમાણ અનિશ્ચિત પ્રમાણ એટલે કે કેટલું તાપમાન જરૂરી છે જે ફિક્સ ન હોય ત્યારે ડેલ્ટાની નિશાની મૂકવામાં આવે બરાબર તો અહીંયા અનિશ્ચિત તાપમાન છે કેટલા તાપમાને મેગ્નેશિયમની પટ્ટી સળગે એ ખ્યાલ નથી તો અહીંયા શું કહી છે ડેલ્ટાની નિશાની તો આ મેગ્નેશિયમની સ્ટ્રીમ છે એને સૌથી પહેલા મેં શું કર્યું ચીપિયાથી ઘસી નાખી ચીપિયા વડે ઘસીને ઓક્સિજનની હાજરીમાં મેં ગરમ કરી તો અહીંયા પ્રક્રિયકો મિત્રો તમે જુઓ મેગ્નેશિયમ અને ઓક્સિજન મેગ્નેશિયમ અને ઓક્સિજન આ બંને પ્રક્રિયકો છે બરાબર અને મેગ્નેશિયમની પટ્ટી હવાની હાજરીમાં એટલે કે વાતાવરણના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી મેગ્નેશિયમ ઓક્સાઇડ સફેદ કલરનો પાવડર આપે બરાબર છે જે મેગ્નેશિયમ ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે તો તમે જોશો આમાં બે પ્રક્રિયકો છે એક તો મેગ્નેશિયમ અને ઓક્સિજન તો ઉત્પન્ન થતી નિપજ જુઓ મેગ્નેશિયમ ઓક્સાઇડ એ પણ તદ્દન અલગ તો અહીંયા મેગ્નેશિયમ ઘન સ્વરૂપે હતો અહીંયા આપણને ઘન સ્વરૂપે જ મળે છે પરંતુ આ ઘન એવું હતું જે આપણે પકડી એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ બરાબર છે આ સ્ટ્રીપ છે પટ્ટી છે એને એક જગ્યાથી બીજી જગ્યાએ મૂકી શકીએ છીએ આ પાવડર છે સામાન્ય હવામાં પણ તે ઉડી જાય આના કરતા વજન તદ્દન એનું અલગ થઈ જાય આના કરતા ગુણધર્મો આના તદ્દન અલગ થઈ જાય બરાબર છે તો આ જે રાસાયણિક પ્રક્રિયા છે આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા બરાબર છે હવે એની અવસ્થા લખવી જરૂરી છે તો અહીંયા મેં ઘન છે ઘન અવસ્થા એટલા માટે સોલિડ લખેલું છે
ઓક્સિજન વાયુમય અવસ્થામાં છે એટલે સ્મોલ જી લખેલો છે અને ઉત્પન્ન થઈ જે નિપજમાં મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે એ પણ ઘન અવસ્થામાં મળે છે એટલા માટે મેં અહીંયા શું લખ્યું સોલિડ લખ્યું જો મિત્રો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને જે વિદ્યાર્થી મિત્રો નવા છે તે ઝડપથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરે જેને કારણે તમને આવા ને આવા વિડિયો વારંવાર મળતા રહે.